ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન બરાબર પાઠ 2 જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 2માં સંગીત કલા વિશે માહિતી મેળવી હતી બરાબર. હવે આપણે નૃત્ય કલા વિશે માહિતી મેળવીએ. હવે જો તમને એવો આપણને ખ્યાલ આવે છે કે નૃત્ય કલા, તો નૃત્ય એટલે જે નૃત્ય છે એ શબ્દ કયો છે? તો કે નૃત્યનો મૂળ શબ્દ સંસ્કૃત શબ્દ નૃત્ય, એટલે નૃત્ય કરવું, એના ઉપરથી પાડવામાં આવ્યો છે. નૃત્ય એ શું છે? તો કે નૃત્ય એ તાલ અને લય સાથે આપણને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ આપણે ભગવાન શિવ, જેમને આપણે નટરાજ તરીકે ઓળખવામાં આવે છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. તમને ખ્યાલ જ હશે કે ભગવાન શિવ છે એ નૃત્ય કરતા જોવા મળે છે બરાબર. હવે જો હવે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિશી અને મણિપુરી એ મુખ્ય પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, નૃત્યના કેટલા પ્રકાર છે? જો આપણે ભારતીય નૃત્યના મુખ્ય પ્રકારો ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિશી અને મણિપુરી એ બધા મુખ્ય પ્રકારો છે. ચાલો હવે આપણે જોઈએ એમાંથી સૌથી પહેલું વહેલું છે ભરતનાટ્યમ બરાબર. જો ભરતનાટ્યમ, હવે તમને પ્રશ્ન એવો થતો હશે કે ભરતનાટ્યમ એટલે વળી શું? તો ભરતનાટ્યમ એટલે જે તમિલનાડુ રાજ્યના બરાબર, તમિલનાડુ રાજ્યમાં જે નૃત્યનો પ્રકાર છે એ ભરતનાટ્યમ તરીકે ઓળખાય છે. તેમનું ઉદ્ભવ સ્થાન જ તમિલનાડુનું આપણે તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો કે તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો. હવે ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધારસ્ત્રોત છે બરાબર. આપણને ભરતનાટ્યમ વિશેનો ખ્યાલ આવે તો શેમાંથી? તો ભરત મુનિએ જે રચેલ છે નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ એ આપણે ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત છે. મૃણાલિની સારાભાઈ, વિક્રમ સારાભાઈની પુત્રી મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જે જાણીતી અભિનેત્રીઓ છે તમે તેને ઓળખતા જ હશો, વૈજયંતી માલા અને હેમા માલિની, આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓ ગણાય છે. તમે જોયું જ હશે કે જ્યારે આપણે પ્રાચીન સમયની જે ફિલ્મ હતી તો એમાં વૈજયંતી માલા એ ઘણીવાર નૃત્ય કરતી દેખાતી હોય છે, હેમા માલિની, તો એ ભરતનાટ્યમ કહેવાય છે બરાબર. ચાલ, ભરતનાટ્યમ વિશે જાણકારી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે છે કુચીપુડી નૃત્ય શૈલી. હવે આ નૃત્યની રચના 15મી સદીમાં થઈ હોય છે. કુચીપુડી નૃત્યની રચના કઈ સદીમાં મનાય છે? તો કે 15મી સદીમાં
થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. બરાબર, આપણા જે ભારતના નૃત્ય છે એમાં જે પાયાની મુદ્રાઓ એટલે શરૂઆતના સમયની જે આપણે નૃત્ય કરવાની એક્શનો હોય તે લઈ લેવામાં આવી છે. આ નૃત્ય ક્યાં પ્રચલિત છે? આંધ્રપ્રદેશમાં. બરાબર, જેમને આપણે જોઈએ કે એમના નર્તકો કયા કયા છે, ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકો છે. બરાબર, ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો છે. આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ આપણે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. સમજાઈ ગયું? તો અહીંયા અંડરલાઈન આપણે કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, તમને ખાલી જગ્યા તરીકે પૂછાઈ શકે. બરાબર, કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો જેવા કે મહાભારતના પ્રસંગો છે અને સંસ્કૃત, મલયાલમ મિશ્રિત નાટકો, સંસ્કૃત તેમજ મલયાલમ ભાષા એ બંને ભાષામાં નાટકો પાછળથી કથકલી કહેવાયા. બરાબર, હવે કથકલીની વેશભૂષા કેવી હોય છે? તો કે કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ એટલે મુખાકૃતિ ઉપર જે આપણે કલર ને એવું કરવામાં આવે છે, આપણે મેકઅપ કહીએ ટૂંકમાં. બરાબર, એને આપણે સમજવું પડે છે. હવે આ નૃત્યમાં નટ એટલે જે નૃત્ય રજૂ કરે છે તેને નટ કહેવામાં આવે છે. તો એ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. બરાબર, આ નૃત્યની વિશિષ્ટતા છે કે જે સંગીત ગાતા ગાતા અથવા સંગીત આપણે વાગતું હોય અને ત્રણેય લોકના પાત્રોને, બરાબર, બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે અથવા મહાભારતના કોઈ પ્રસંગો છે એના કોઈ પાત્ર છે, તો એ પોતાના ચહેરાના હાવભાવ અને પોતાની હાથની એક્શનો દ્વારા એ પાત્રને સજીવ કરે છે. સજીવ કરે છે મીન્સ કે આપણને ખ્યાલ આવી જાય કે આ કયું પાત્ર ભજવે છે. બરાબર, આ દુર્યોધનનું છે કે ભાઈ આ યુધિષ્ઠિરનું પાત્ર છે. બરાબર, અથવા બ્રહ્માજીનું છે, શંકરનું છે, એવી રીતે. કેરળના કવિ શ્રી વલ્લથોળ જે સ્થાપિત કલા મંડળના કથકલી કલા મંડળ કૃષ્ણ પ્રસાદ શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. ચાલો, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આવે છે આપણે કથક નૃત્ય. બરાબર, કથન કરે સો કથક કહાવે, જે કથન કરે છે. બરાબર, કથન એટલે કહેવું, તો કહે છે તે કથક કહેવાય. તો આ વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની
શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. ક્યાં થયો છે? તો કે ઉત્તર ભારતમાં. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો આ એમનો પહેરવેશ છે, બરાબર? ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. જો આ મણિપુરી નૃત્ય કલા છે. આવી જ રીતે તેમાં પણ પહેરવેશ હોય છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કથક કલાને જીવંત રાખી છે. સમજાઈ ગયું? હવે આપણે સમજીએ મણિપુરી નૃત્ય જો આવું હોય, બરાબર? મણિપુરી નૃત્ય, મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે જ છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શેની હોય છે? તો કે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત હોય છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત હોય છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે? બે. કયા કયા? લાસ્ય અને તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ જો દેખાય છે તમને, રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવાનો આવો, બરાબર? તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો આવો, બરાબર? હવે એ ચણિયાને શું કહેવામાં આવે છે? કુમી. શું કહેવામાં આવે છે? કુમી, બરાબર? ગુરુ આમોબી સિંહ, આમોબી સિંહ, આતોમ્બો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલ હવે આપણે આગળ જોઈએ નાટ્યકલા, બરાબર? નાટ્યકલા પણ સરસ છે. જુઓ હવે નાટ્યકલા, તમને ખબર જ છે કે નાટક તો જોવું ખૂબ ગમતું હશે તમને લોકોને, ખરેખર તમને એમાં પાત્રો આપણે જોયા છે કે ઘણા એવા મનોરંજન પાત્રો હોય છે, જે કોમેડી કલાકાર હોય છે, તો આવા પાત્રો આપણને ખૂબ જ ગમે છે. તો મનોરંજન સાથે સંસ્કાર અને ભારતીય નાટક કલાની વિશેષતા રહી છે, બરાબર? નાટ્યકલા એ શું છે? તો કે નાટક દ્વારા આપણને કંઈક ને કંઈક શીખવાડવામાં આવે છે, અથવા નાના બાળકો જો નાટક જુએ તો તેમાંથી કંઈક ને કંઈક સંસ્કાર મેળવે કે આપણે પણ આપણે આવું જ કરવું જોઈએ. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષક, બરાબર? પછી વિદૂષકની જોડી સાથેના જે નાટકો છે એ ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. શ્રાવ્ય એટલે સાંભળવું, અભિનય અને અભિનયના ત્રિવેણી સંગમ આપણે જોઈએ. જો પહેલાં શું છે, ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર એ કલા ક્ષેત્રે પ્રચલિત છે. નાટ્યકલા અને નાટ્યલેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, કે એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ ધર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. બધું આવી જાય. નાટ્યકલા એ મુખ્ય કલા છે. ભરત મુનિનું રચિત પ્રથમ જે નાટક છે, દેવાસુર સંગ્રામ, એ હતું પહેલું વહેલું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, બરાબર?
पुरुर्भंग दूतवाक्य महाकवि भासे रचेल छे, बराबर, जेवा नाटकोनो वारसो आपणने आप्यो छे, बराबर। ज्यारे महाकवि कालिदासना, महाकवि कालिदासना कया कया छे? अभिज्ञान शाकुंतलम, विक्रम ऊर्वशीय तेमज मालविका अग्निमित्र, ए नाटकों सौथी वधु जाणीता छे। महाकवि भासे रचेल कर्णभार, उरुर्भंग, दूतवाक्य, ज्यारे महाकवि कालिदास छे अभिज्ञान शाकुंतलम, विक्रम ऊर्वशीय, मालविका अग्निमित्र, बराबर। आ उपरांत प्राचीन समय में नाट्यकला क्षेत्रे अने नाट्यकारों थया जेमणे संस्कृत नाट्यकला ने समृद्ध बनावी। आवी ज आपणे गुजरातनी नाट्यकलाओमां जोईए तो जयशंकर सुंदरीनुं नाम आपणे तमे ओळखो જ છો, બરાબર। એ જયશંકર સુંદરી એ મોખરે ગણાય છે। આ ઉપરાંત જો અહીંયા તમને પિક્ચર આપ્યું છે જયશંકર ભાઈનું, આ ભાઈ છે જયશંકર સુંદરી, ઓકે। મિત્રો, જયશંકર ભાઈનું એવું હતું કે તેમણે સુંદરી એમનું નામ એટલા માટે પડ્યું કે તેમણે સુંદરીનું પાત્ર ભજવેલું હતું, બરાબર। હવે જેવું એ પાત્ર ભજવે ને એના હાવભાવ એમનામાં આવી જાય, જાણે એ પોતે જ છે। એ સુંદરી એટલે સ્ત્રી બૈના હતા, તો એક સ્ત્રીની જેટલી લાગણીઓ હોય, જેટલું પાત્રમાં એને આવડત હોય, એ એમના વિશે જાણી અને પછી ભજવતા હતા, જાણે એ વ્યક્તિ જ ઊભી હોય એવું લાગતું હતું। તેમણે ઘણા બધા નાટકો કરેલા છે, બરાબર। અમૃત નાયક, બાપુલાલ નાયક, નંદ બત્રીશી નાટક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે। દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધાવી રહ્યા છે, બરાબર। હવે આપણે જોઈએ છીએ ભવાઈ। ભવાઈ પણ એક નાટકનો પ્રકાર જ છે। શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે। ભવાઈ એ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે। સસ્તા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું હતું। મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને ભૂંગોળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ, જે રામદેવનો વેશ છે, ઝંડા ઝૂલણનો વેશ છે, કજોડાનો વેશ છે વગેરે, તો એ ભવાઈ, આપણે રામા મંડળ તમે જોયું જ હશે તો એ ભવાઈ એક જાતની કહેવાય। એ ભવાઈની વિશેષતા રહી છે। ભવાઈના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે। ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે। ભવાઈ ભજવનાર ભવાઈયાઓ ભૂંગણ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે, બરાબર। જ્યારે જ્યારે ભવાઈની શરૂઆત કરે ત્યારે હવે આ ભવાઈમાં શું મુખ્ય હોય છે, તો કે આપણા જે સામાજિક કુરિવાજો છે, દીકરીને દૂધ પીતી કરવી, બરાબર, દીકરીને જન્મતા વેત મારી નાખવી, પછી એનું જાતિ પરીક્ષણ કરાવી અને દીકરીને મારવી, ઘણા બધા એવા કુરિવાજો હતા જેને આવા રંગલા રંગલીના પાત્રો લઈ અને ભજવવામાં આવતા હતા, જેનાથી માણસો પણ ઘણી ખરી અસર જોવા મળે છે। જે હાલમાં આપણે જોઈએ તો બધા કુરિવાજો નાબૂદ થયા કહેવાય। હવે આપણે દીકરીઓને મારી નથી નાખવામાં આવતી,
બરાબર, એના વિશે આપણે જોઈએ તો ઘણો ફેરફાર જોવા મળે છે સમાજમાં. હવે આપણે ગુજરાતના લોકનૃત્ય વિશે જાણીએ તો ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાની વિવિધ કોમો છે, જાતિઓ છે, રૂઢિઓ છે, રીતરિવાજો છે અને પરંપરાઓ મુજબના લોકનૃત્ય હોય છે. હવે આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્ય, ગરબા છે, રાસ છે તથા અન્ય લોકનૃત્ય ગણાવી શકાય. તહેવારો, લગ્ન પ્રસંગો, મેળાઓ વગેરે પ્રસંગોએ પણ આ નૃત્ય જોવા મળે છે. આપણે નવરાત્રિમાં ગરબા કરીએ છીએ, રાસ કરીએ છીએ, બરાબર. લગ્ન પ્રસંગમાં પણ આપણે દાંડિયા રાસનો પ્રોગ્રામ યોજીએ છીએ, બરાબર. તો અન્ય સારા એવા મેળા હોય તો મેળાઓમાં પણ રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તો આ આપણા ગુજરાતની ખાસિયત છે. હવે જો આદિવાસી નૃત્યો, તો ગુજરાતમાં આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો છે, લગ્નો છે, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે. મોટાભાગના નૃત્યો વર્તુળાકાર એટલે ગોળ, ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરાઓ. જો તમને અહીંયા ચિત્ર દેખાય છે, આદિવાસી ચિત્રો, બરાબર. અરે દેવતાઓને ખુશ કરવા માટે, બરાબર. તો આવી રીતે રાસ ગોળ ગોળ ફરતા ઢોલ વગાડવાથી, બરાબર, રૂઢિ મુજબના મંજીરાઓ, થાળી પણ લઈ લઈએ, તૂર, પાવડી, તંબુરા, આ બધાય સંગીતના વાદ્યોના નામ છે. તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં ગાવાની સાથે જોવા મળે છે. હવે આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. ડાંગમાં પણ આવો માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. આ ડાંગમાં કયો કયો? તો કે ડાંગમાં ચાળોનું નૃત્ય તરીકે ઓળખાય છે, બરાબર. એમાં શું હોય છે? તો કે મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે છે. ડાંગમાં પણ માળીનો ચાળો, પછી ઠાકરિયા ચાળો નૃત્ય તરીકે ઓળખાય છે. જ્યારે ભીલ અને કોળી જાતિઓમાં શ્રમાહારી ટીપણી નૃત્યમાં જાડી લાકડી હોય એની નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે. એક પછી પગ ઠેક ઠેકીને લોકો પોતાની એક્શનો કરે છે. હવે આવે છે આપણે ગરબા. શું આવે છે? ગરબા. હવે ગરબા દ્વારા તો તમને ખ્યાલ આવી જ જશે વિદ્યાર્થી મિત્રો, કે ગરબા એટલે નામ લઈ એટલે આપણો ગુજરાત મોખરે હોય. ગરબો શબ્દ શું છે? તો કે ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એમની ચોમેર કે તેમને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ, ક્યાંક દસમ સુધી કે શરદ પૂનમ સુધી પણ ગરબા રમાય છે. હવે આદ્ય શક્તિ માં જગદંબાની પૂજા અને આરાધનાના પવિત્ર પર્વે ગરવી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય છે, જેને આપણે ગરબી તરીકે ઓળખવામાં આવે છે. તેને ફરતા વર્તુળાકારે મોટે ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા જે ગરબા ગાય એને મુખ્ય ગાયક કલાકાર કહે, પાછળ જે રાગ પુરાવે એને ઝીલનારા કહેવાય, અને ઢોલના તાલે ગીત, સ્વર, અન્ય તાલ મેળવી એક તાળી, બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે, એટલે હાથના હિલોડા સાથે એટલે હાથની એક્શનો દ્વારા ગરબા ગાવામાં આવે છે. ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓનો સંબંધ મહદઅંશે એટલે મોટે અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથેનો છે. ગુજરાતની ગુજરાતી કવિ દયારામ છે એ ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. સમજાઈ ગયું? એવી જ રીતે આપણે ગુજરાતમાં રાસ પણ જોવા મળે છે. રાસ એટલે ગોળાકારે ફરતા નૃત્ય સાથે ગાવ.
બરાબર. આપણે ત્યાં કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવી કથા છે. ગુજરાતમાં મોટાભાગે નવરાત્રિ છે તથા જન્માષ્ટમી છે એવા તહેવારો ઉપર રાસ રમાડવામાં આવે છે. દાંડિયા રાસ છે, રાસનો એક પ્રકાર છે, પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરાતા હોય છે. બરાબર. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા અને ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે. બરાબર. હવે જો ગુજરાતના અન્ય નૃત્યો કયા કયા છે, તો કે ગોફ, ગુંથન નૃત્ય, શિદીઓનું ધમાલ નૃત્ય, મેરાયો નૃત્ય, પઢાર નૃત્ય તથા કોળીઓ અને મેરના નૃત્ય, આ બધા મુખ્ય પ્રકારો છે. હવે સૌથી પહેલું છે ગોફ ગુંથન નૃત્ય. કેવો હોય, તો કે ગુજરાતના નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો કે થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી અને તેના છેડા નીચે સમૂહમાં ઊભેલા નાચનારા પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયા લે, વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે. એને કેવું નૃત્ય કહે, ગોફનું ગૂંથણ. બરાબર. જે આપણા અઠિંગો રાસ તમને ખબર હોય તો હોય છે, અઠિંગા રાસમાં એવી જ રીતે ગૂંથણી કરતા જાય અને છોડતા જાય, તો એને અઠિંગો રાસ. તો એ કેવું, ગોફ ગૂંથણ કહેવાય. હવે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય કેવું હોય છે, તો કે મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં આવેલા જાંબુરમાં વસેલા સિદ્ધિ લોકોનું આ નૃત્ય છે મસીરા. મસીરા એટલે શું, તો કે નાળિયેરના કોચલામાં કોળીઓ ભરી અને તેના ઉપર કપડું બાંધી એને મસીરા કહેવાય. હવે મસીરા એ તાલબંધ ખખડાવવાની સાથે મોરપીછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે. હો 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 ના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પર છંદો ઉઠતા હોય તેવું લાગે. એટલે આપણે જ્યારે ગાય ત્યારે સામે અવાજ ફેંકાતો હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. હવે મેરાયો નૃત્ય. બરાબર. જો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાણી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેટ જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે. બરાબર. હવે પઢાર નૃત્ય શું છે, તો કે સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યોમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે. સાગરના મોજા કે એ મોજા ઉપર હિલોડા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે. સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ આટીયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. તે જ રીતે સૌરાષ્ટ્રના જે મેર જાતિના લોકો છે અને ભરવાડ જાતિના નૃત્યો છે, ભરવાડનો હુડો સ્પેશિયલિસ્ટ બરાબર પણ જાણીતા છે. આમ હવે આ પાઠમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાવેશક છે. બરાબર. પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી એટલે હાલ સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા, ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નાટ્ય કળા સહિતની વિવિધ લલિત કલાઓ પણ વિકસી છે. એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમિટ છાપ છોડે છે, ઊંડી છાપ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ
પૂરો થાય છે. પાઠ બીજો, તે તમારે પાકા ચોપડામાં ઉતારી લેવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.